नमस्ते विद्यार्थी मित्रों, धोरण पांच विषय गुजराती। विद्यार्थी मित्रों, आज आप पुनरावर्तन त्रण समझीशू। प्रश्न एक, नीचेना दरेक प्रश्ननो उत्तर एक एक वाक्य में लखो। एक, चरणों में काव्यना कवि कया समय नु वर्णन करे छे? तो जवाब आवशे, चरणों में काव्य में कवि सवारना समयनुं वर्णन करे छे। बे, वालो केसरियो सेनो वेपारी हतो? तो जवाब आवशे, वालो केसरियो घोड़ानी ले वेच करनार वेपारी हतो। त्रण, शिक्षक लिंकन ने कयुं काम सौंपे छे? तो जवाब, शिक्षक लिंकन ने पोताने त्यां बागकाम करवानुं तेमज छोड़वाओने पाणी पावानुं काम सौंपे छे। चार, हिंडोळो क्यां बांधेलो छे? जवाब, हिंडोळो आंबानी डाळे सोनानी साकळ वडे रूपाना कड़ा वडे बांधेलो छे। प्रश्न बे, एक, गरणी गाम विषे पांच वाक्यों लखो। तो गरणी गाम कर्णुखी नदीना कांठे आवेलू छे अने ए नानकड़ा खोवा जेवड़ू छे। एनी सुंदरता उड़ीने आँखें वळगे एवी छे। गाममां घणा बधा ढोर छे, एमां वसता लोको खाधे पीधे सुखी छे। तो आ गरणी गाम विशे माहिती थई। बे, भूलनी सजा पाठना आधारे अब्राहम लिंकन विषे चार वाक्यों लखो। तो आप अब्राहम लिंकन विषे लखीशू। अब्राहम गरीब पण प्रामाणिक अने तेजस्वी विद्यार्थी छे। एना साहेबे एमने वाचवा माटे एक पुस्तक आप्युं हतुं, पण आ पुस्तक वाछट आवाना कारणे पलळवाथी बगड़ी जाय छे। શિક્ષક આગળ તે પોતાની ભૂલનો એકરાર કરે છે। શિક્ષક સાથેના સંવાદમાં અબ્રાહમની સત્યનિષ્ઠા, ખેલદેવી તેમજ પ્રામાણિકતા જેવા મૂલ્યો આપણને જોવા મળે છે। ત્રણ, કોઈ પણ ત્રણ લોકગીતની બે બે પંક્તિઓ લખો। તો અહીં આપણે કોઈપણ ત્રણ લોકગીતની પંક્તિઓ લખી શકીએ છીએ, જેમ કે ઝૂલણ મોરલી વાગી રે રાજાના કુંવર, હાલો ને જોવા જઈએ મોરલી વાગી રે રાજાના કુંવર। આ રીતે તમે કોઈપણ જે લોકગીત જાણતા હો તે ત્રણ લોકગીતની બે બે પંક્તિ તમારે અહીંયા લખવાની છે। પ્રશ્ન નંબર ચાર, ચરણોમાં કવિતાના આધારે સવારનું વર્ણન કરો। જવાબ, ઉગમણા આકાશમાં પ્રભાતના રંગો રેલાયા છે, પંખીઓ કલરવ કરતા ઉડી રહ્યા છે, સૂર્યનો પ્રકાશ પથરાતા પહાડ નદી અને મેદાન નજરે પડે છે, હરિયાળીમાંથી આવતા પવન અને ધરતીની મહેક ભરે છે, ઘાસ પર પથરાયેલ ઝાકળમાં સૂર્યના કિરણો ઝળહળી રહ્યા છે, આખી સૃષ્ટિ ઉલ્લાસમય લાગે છે। પ્રશ્ન નંબર ત્રણ, નીચેની પંક્તિઓનો અર્થ તમારા શબ્દોમાં લખો। ઉગમણે આભમાં રેલાયા રંગ, ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ। તો સૂર્ય ઉગતા પૂર્વ દિશાના આકાશમાં રંગ રેલાયા છે અને ચરણોમાં ચાલવાનો ઉમંગ ઉછળી રહ્યો છે, આ તેની સમજૂતી આવશે। પ્રશ્ન ચાર, નીચેના શબ્દોને આધારે હિંડોળો કાવ્યમાં વપરાયેલા શબ્દો શોધીને લખો। એક, ઝૂલો, તો આવશે હિંડોળો। બે, ચાંદી, તો રૂપું
ત્રણ રુદ્રાક્ષની માળા એટલે બેરખો, ચાર પાયજામો એટલે સુરવાલ, પાંચ ફેટો એટલે મોળિયું, છ પગરખું એટલે મોજડી. પ્રશ્ન નંબર 5. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. પંખી તો વિહંગ, જણસ દાગીનો, પરિશ્રમ તો મહેનત, હિંડોળો હિચકો, ધરપત તો ધીરજ. પ્રશ્ન નંબર 6. નીચેના શબ્દોના વિરોધી શબ્દો લખો. ઉગમણું તો એનો વિરોધી થશે આથમણું, બાંધવું તો છોડવું, અભિમાન તો નિરાભિમાન, નફરત તો પ્રેમ, લઘુલઘ તો છેટું અથવા દૂર. પ્રશ્ન નંબર 7. નીચેની સાચી જોડણી યાદ રાખો, એટલે આ જોડણી તમારે જોઈ જોઈને સાચી લખવાની છે. પ્રશ્ન નંબર 8. એકવચન અને બહુવચન બંને માટે એક સરખા જ વપરાતા હોય તેવા 5-5 શબ્દ વિચારીને લખો. તો ઉદાહરણ આપ્યું છે પોપટ, તો પોપટ એટલે કે એનું એકવચન અને બહુવચન સરખું થાય છે. તો બીજા શબ્દ જોઈશું, ઝાડ, પંખી, ફૂલ, કમળ, ફળ, આ બધા શબ્દો લખીશું. પ્રશ્ન નંબર 9. નીચેની આકૃતિમાં 4 અક્ષરવાળા શબ્દો મૂકો, જે દરેકના પહેલા 2 અક્ષર તર હોય અને જેનો અર્થ નીચેના વાક્ય મુજબ હોય. એટલે કે આમાં દરેક શબ્દ ની આગળ તર આવવું જોઈએ અને એ આપણે અહીંયા લખવાનું છે. પહેલું છે એક ફળનું નામ, તો જવાબ આવશે તરબૂચ. અહીંયા જોઈ શકો છો તરબૂચ. બે છે તીરનો ભાથો, તો કહેવાશે તરકસ, તો અહીં લખ્યું છે તરકસ. 3. ધર્મવિધિમાં વપરાતી તાંબાની તાસક, તો આવશે તરભાણું, તો અહીંયા લખ્યું તરભાણું. 4. તરવામાં કુશળ, તરવૈયો, તો અહીં લખીશું 4 નંબર પર તરવૈયો. 5. યુક્તિ પ્રયુક્તિ, તો થશે તરકીબ, તો અહીં લખ્યું છું તરકીબ 5 નંબર પર. 6. પ્રપંચ કાવતરા, તો આવશે તરકટ, તે તમારે આગળ 6 નંબર પર લખવાનું છે. 7. એક અટક, તો આવશે તરવાડી. 8. શાકભાજી ભાજીફાલો, તો આવશે તરકારી. 9. પક્ષ તરફદારી, તો આવશે તરફેણ, આ તમારે આગળ લખવાનું છે. 10. વાવણીનું એક ઓજાર, તો આવશે તરફણ. 11. ભાષાંતર, આવશે તરજુમો. 12. બાણા નીચેનો ભાગ, તો આવશે તરવટ, તો આ તમારે આગળ લખવાનું છે. પ્રશ્ન નંબર 10. ગઈકાલની દિનચર્યા તમારી રોજનીસી લખો, એટલે કે તમે આખા દિવસ દરમિયાન ઉઠી પછી તમારો નિત્યક્રમ પતાવીને તમે આખા દિવસ દરમિયાન જે પણ કંઈ કાર્ય કર્યું હોય તે બધું તમારે અહીંયા લખવાનું છે. આખા દિવસની પોતાની રોજનીસી અહીંયા દરેક બાળકે લખવાની છે, કે સૌથી પહેલાં તમે કેટલા વાગે ઉઠ્યા, ત્યારબાદ તમારો નિત્યક્રમ પતાવી તમે શું કામ કર્યું આખો દિવસ, રાત્રે કેટલા વાગે સૂતા, સવારે ઉઠ્યા ત્યાંથી રાત્રે સૂતા ત્યાં સુધીની રોજની છે અહીંયા તમારે લખવાની છે. વિદ્યાર્થી મિત્રો, પુનરાવર્તન 3 અહીંયા પૂર્ણ થાય છે. આ પુનરાવર્તન તમારે તમારી નોટબુકમાં લખવાનું છે. આજની વિડીયો પણ અહીંયા પૂર્ણ થાય છે.